હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ક્વિક સ્ટડી ઇન ગુજરાતી. ક્વિક સ્ટડી ઇન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું 25 મે 2020 કરંટ અફેર્સ. હવે 25 મેના કરંટ અફેર્સ જોવા જઈ રહ્યા છીએ. તો આપણે અત્યાર સુધી KBCના રજિસ્ટ્રેશનનો ક્વેશ્ચન જોતા હતા, પરંતુ 23 તારીખે KBCના રજિસ્ટ્રેશનનો છેલ્લો ક્વેશ્ચન હતો જે આપણે જોઈ લીધેલો છે. તો હવે આપણે KBCના ક્વેશ્ચનથી નહીં, પરંતુ આપણી જે જૂની ક્વિઝ હોય છે, જે ગઈકાલની કે જે ગયા એપિસોડની જે ક્વિઝ હોય છે, એ ક્વિઝના સોલ્યુશનથી આપણે શરૂ કરીશું. અને સાથે સાથે મિત્રો, આજે હું આપને એક વાત કરવા જઈ રહ્યો છું કે આજે આપણી જે કરંટ અફેર્સની જે ક્વિઝ છે, એ ક્વિઝને આપણે એક નવું જ સ્વરૂપ આપ્યું છે. એ સ્વરૂપ તમને કેવું લાગે છે એ તમારે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું થશે. કારણ કે પ્રશ્નો જે પૂછવાની જે સ્ટાઇલ છે, અત્યારની જે GPSCની અને UPSCની જે સ્ટાઇલ છે, એ ટાઈપના જ પ્રશ્નો બનાવવાનો પ્રયત્નો કરેલા છે. તો મને એ તમને ફીડબેક આપવા વિનંતી. ઓકે, હવે જોઈએ છીએ 23 તારીખની ક્વિઝના આન્સરમાં. પહેલો ક્વેશ્ચનનો આન્સર છે 3.35, બીજાનો છે 2019, ત્રીજાનો છે 21 મે, ચોથાનો ONGC અને પાંચમાનો 21 મે. ઓકે, હવે શરૂ કરીએ છીએ આજની ક્વિઝના ક્વેશ્ચનો. સૌથી પહેલો ક્વેશ્ચન છે, નીચેના નિવેદનો ધ્યાનમાં લો, એટલે કે નીચેના વાક્યોને ધ્યાનમાં લેવાના છે. એમાં વાક્ય છે, પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 કેન્દ્ર સરકારને પર્યાવરણની સુરક્ષા માટેના કોઈપણ ક્ષેત્રમાં, એટલે કે કોઈપણ વિસ્તારમાં કોઈપણ ઉદ્યોગો, કામગીરી અથવા પ્રક્રિયાઓને પ્રતિબંધિત કરવાની શક્તિ આપે છે. નિવેદન એટલે કે વાક્ય નંબર 2 છે, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ઇકો સંવેદનશીલ ક્ષેત્રોને, એટલે કે વિસ્તારને સૂચિત કરવામાં આવે છે. હવે જે ઉપરના જે વાક્યો આપવામાં આવેલા છે, એમાંના જે કયા નીચેના જે 4 ઓપ્શન છે, માત્ર 1, માત્ર 2, 1 અને 2 બંને, 1 અને 2 એક પણ નહીં, એ કયા વાક્યો બંનેમાં સાચા છે એ આપને મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. એ જ રીતે આપણો બીજો ક્વેશ્ચન થશે, ભારતના સુપ્રીમ કોર્ટ સંબંધિત નીચે આપેલા નિવેદનોનો વિચાર કરી લો. એમાં 2 ઓપ્શન છે, તે અદાલતની અદાલત છે અને તેને તિરસ્કારની સજા કરવાની સત્તા છે. બંધારણ હેઠળ મૂળભૂત અધિકારોના અમલીકરણ માટે રીટ ઇસ્યુ કરવાની વિશિષ્ટ સત્તાઓ આપવામાં આવેલી છે. એમાં પણ યોગ્ય વાક્ય શોધવાનું છે. ભારતના કચરો મુક્ત શહેરોની સ્ટાર રેટિંગ દ્વારા પ્રકાશિત કરવામાં, એટલે કે કયા મંત્રાલય દ્વારા એને રેટિંગ આપવામાં આવેલું છે. રાષ્ટ્રીય કટોકટી અભિયાન અરજી સંબંધિત નીચે આપેલા નિવેદનો ધ્યાનમાં લેવા, તેનો વિકાસ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી દ્વારા કરવામાં આવ્યો છે. તેનો ઉપયોગ એન્જિનિયરિંગ GAT 2020 ગ્રેજ્યુએટ એપ્ટિટ્યુડ ટેસ્ટ ઓનની ઓનલાઈન પરીક્ષા લેવા માટે કરવામાં આવે છે. યોગ્ય વિધાનો શોધવાના છે. ઓકે, હવે શરૂ કરીએ છીએ આજના કરંટ અફેર્સનો સૌથી પહેલો ક્વેશ્ચન. એમાં પહેલો ક્વેશ્ચન છે, આપણી ગઈકાલની ક્વિઝને અનુલક્ષીને જ, જે ગઈકાલની ક્વિઝ કે સોરી ગઈકાલના જે કરંટ અફેર્સ હતું એમાં જે ક્વેશ્ચન આવેલો હતો, એ જ ક્વેશ્ચનને આપણે થોડીક અલગ રીતે મૂકવામાં આવેલો છે, કે જેથી કરીને એ ક્વેશ્ચનની બાબતમાં તમને દરેક પ્રકારનું નોલેજ મળી શકે. ક્વેશ્ચન છે, જમ્મુ કાશ્મીર પુનર્ગઠન હુકમ 2020 મુજબ નીચેનામાંથી કયું જમ્મુ કાશ્મીરના વસવાટ માટે યોગ્ય છે. આપણે શું જોયું હતું કે કેન્દ્રના અધિકારીઓ 7 દિવસમાં જો પેલી એની એપ્લિકેશન, ડોમિસાઇલ સર્ટિફિકેટની એપ્લિકેશન રજૂ નથી કરતા, તો એને 50,000 સુધીનો દંડ થઈ શકે છે. પરંતુ હવેના જે આપણા વાક્યો છે એ જ વસવાટ માટે જ છે, ડોમિસાઇલ માટે જ છે. તો એના 3 આપણને સેન્ટેન્સ આપવામાં આવેલા છે. એ 3 સેન્ટેન્સમાં કયા સેન્ટેન્સ યોગ્ય છે એ આપણે બતાવવાનું છે. સૌથી પહેલું સેન્ટેન્સ છે કે કોઈપણ વ્યક્તિ અથવા માતા પિતાના બાળકો જેણે જમ્મુ કાશ્મીરના કેન્દ્રશાસિત પ્રદેશમાં ઓછામાં ઓછા 11 વર્ષથી વસેલ છે. સાચું છે કે ખોટું છે જોઈએ છીએ. ઓકે, બીજું છે, કોઈપણ વ્યક્તિ અથવા બાળકો જેણે 7 વર્ષના સમયગાળા માટે અભ્યાસ કર્યો છે અને તે વિસ્તારમાં સ્થિત શૈક્ષણિક સંસ્થામાં વર્ગ, એટલે કે 10મા અથવા 12માની પરીક્ષા ત્યાંથી આપેલી હોય. ત્રીજો ક્વેશ્ચન છે, કેન્દ્ર સરકારના અધિકારીઓ કે જેમણે આ વિસ્તારમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સેવા આપી હોય. તો મિત્રો, આ 3માંથી કયા વાક્યો સાચા છે? તો આપણા એ 3માં બીજું અને ત્રીજું વાક્ય સાચું છે. કે વાક્ય કયું સાચું છે, કોઈપણ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિ અથવા બાળક જેણે 7 વર્ષના સમયગાળા માટે ત્યાં અભ્યાસ કર્યો હોય અને તે વિસ્તારમાં 10મુ અથવા 12માની પરીક્ષા આપેલી
હોય એમને ત્યાંના વસવાટ માટે યોગ્ય તરીકે ગણવાનો રહેશે। કેન્દ્ર સરકારના અધિકારીઓ કે જેમણે આ વિસ્તારમાં ઓછામાં ઓછા 10 વર્ષ સુધી સેવા આપી હોય એને પણ ત્યાંનું નાગરિકત્વ મળશે। ઓકે, હવે વાત કરીએ છીએ જમ્મુ કાશ્મીર પુનર્ગઠન હુકમ વિશે, અને જે આપણે જે 3 જે આપણા સ્ટેટમેન્ટ હતા એ સ્ટેટમેન્ટ કઈ રીતે, જે સ્ટેટમેન્ટ ખોટું પડ્યું છે એ સ્ટેટમેન્ટ ખોટું કઈ રીતે થયું છે એને પણ આપણે સાચું કરવાનો પ્રયત્ન કરીશું। ઓકે, જો સૌથી પહેલી વાત છે કે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન હુકમથી અન્ય રાજ્યોના નાગરિકો જમ્મુ કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશના કાયમી રહેવાસી બની શકશે। જો પહેલી વાત આપણને શું છે, અન્ય નાગરિકો કેન્દ્ર શાસિત પ્રદેશના કાયમી રહેવાસી બનશે। પહેલા કલમ 370 અનામત જમીનો અને નોકરી ફક્ત કાયમી રહેવાસીઓ માટે જ હતી, જેની વ્યાખ્યા નવા ઓર્ડરની મંજૂરી દ્વારા વસવાટ માટે બદલવામાં આવેલી છે। ઓકે, બીજું શું કહે છે કે આ નવા કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિ અથવા માતા પિતાના બાળકો કે જેમણે જમ્મુ કાશ્મીરના કેન્દ્ર શાસિત પ્રદેશમાં ઓછામાં ઓછું 15 વર્ષ રહેલું હોય, અથવા જો હવે જે અહીં વાત કરીએ છીએ આપણું સ્ટેટમેન્ટમાં શું હતું 11 વર્ષ, તો શું કહે છે ઓછામાં ઓછો 15 વર્ષ સુધી ત્યાં રહેલો હોય, અથવા જેણે 7 વર્ષનો અભ્યાસ કર્યો હોય અને શૈક્ષણિક સંસ્થામાં 10મો અને અથવા 12માની પરીક્ષામાં હાજર રહ્યો હોય અથવા આપેલી હોય, પ્રદેશમાં સ્થિત કાયમી નિવાસી બનવાપાત્ર થશે। ત્રીજી વાત છે, કેન્દ્ર સરકારના અધિકારીઓ કે જેમણે આ ક્ષેત્રમાં ઓછામાં ઓછા 10 વર્ષની સેવા આપી હોય તેઓને પણ તેમના બાળકો સાથે નિવાસસ્થાનનો દરજ્જો આપવામાં આવશે। ઓકે, સેકન્ડ ક્વેશ્ચન છે, આરબીઆઈ દ્વારા શરૂ કરેલ NBFC માટે નવી વિશેષ લિક્વિડિટી યોજના સંબંધિત નીચેનામાંથી કયા નિવેદનો સાચા છે? તો મિત્રો, જે આપણને નિવેદનો આપવામાં આવેલા છે, યોજના વહીવટી માટેની જવાબદારી નાણાકીય સેવાના વિભાગની છે, SPV તરીકે સ્થાપિત કરાયેલ સ્ટ્રેસ્ડ એસેટ ફંડની વિશેષ સિક્યુરિટીની બાંયધરી ભારત સરકાર આપશે અને ફક્ત ભારતીય રિઝર્વ બેંક દ્વારા જ ખરીદવામાં આવશે। તો મિત્રો, આ જે 2 વાક્યો આપવામાં આવેલા છે, તો મિત્રો બંને વાક્યો સાચા છે। યોજનાના વહીવટી માટેની જવાબદારી કોને છે? નાણાકીય સેવાઓ વિભાગની છે, જ્યારે SPV તરીકે સ્થાપિત કરાયેલ સ્ટ્રેસ એસેટ ફંડની વિશેષ સિક્યુરિટીઝની બાંયધરી ભારત સરકાર આપશે અને ફક્ત ભારતીય રિઝર્વ બેંક દ્વારા જ ખરીદવામાં આવશે। હવે એના વિશે થોડી વાત કરી લઈએ છીએ આપણે। જો લિક્વિડિટી યોજનાની મદદથી સરકારે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ એટલે કે NBFC અને હાઉસિંગ ફાઇનાન્શિયલ કંપનીઓની પ્રવાહિતતા એટલે કે એમની જે કામ કરવાની પદ્ધતિ છે એની મર્યાદાઓને પહોંચી વળવા માટે એક માળખાગત દરખાસ્ત તૈયાર કરેલી છે। સ્ટ્રેસ એસેટ ફંડને મેનેજ કરવા માટે એક ખાસ પર્પલ વ્હીકલની સ્થાપના કરવામાં આવશે, જ્યારે ભારયુક્ત એસેટ ફંડ જે છે ની વિશેષ સિક્યુરિટીઝની બાંયધરી ભારત સરકાર આપશે અને ફક્ત રિઝર્વ બેંક દ્વારા જેને ખરીદવામાં આવશે। હવે આ જે છે ને મહત્ત્વની વસ્તુ છે કે આવી સિક્યુરિટીઝના વેચાણની આવકનો ઉપયોગ SPV દ્વારા NBFC અથવા HFC એટલે હાઉસિંગ ફાઇનાન્સ કંપની, જ્યારે NBFC એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની ઓકે ના ટૂંકા ગાળાનું દેવું પ્રાપ્ત કરવા માટે ઉપયોગ થશે। ઓકે, જો હવે વાત છે યોજનાના વહીવટી માટેની જવાબદારી નાણાકીય સેવાઓ વિભાગની જે છે વિસ્તૃત માર્ગદર્શિકા પાર પાડશે। ત્રીજો ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયા કાર્યો NBFC ગયા ક્વેશ્ચનની અંદર વાત થઈ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની દ્વારા કરવામાં આવતા નથી? જાતે દોરેલો ચેક જારી એટલે કે જાતે છાપેલો અથવા જાતે બનાવેલો ચેક જારી કરવો, અથવા પોતાનો ચેક જારી કરવો આપવો, અનામત ગુણોત્તરની જાળવણી એટલે કે CRR SLR વગેરે એમને સાચવી રાખવા, દાખલા તરીકે કોઈ પણ બેંક હોય એને જે CRRનો જે પર્સન્ટેજ ચાલતો હોય અને SLRનો જે પર્સન્ટેજ ચાલતો હોય એટલી લિક્વિડિટી એટલું કેશ તો એમને રાખવી જ પડે છે। ડિમાન્ડ ડ્રાફ્ટની સ્વીકૃતિ, બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવી, તો મિત્રો આ જે છે એમને 1, 2 અને 3 ઉપરના જે છે ચેક જારી કરવો,
અનામતની જાળવણી કરવી અને ડિમાન્ડ ડ્રાફ્ટની સ્વીકૃતિ કરવી. આ ત્રણમાંની એક પણ કાર્ય એનબીએફસી કરી શકતી નથી, જ્યારે બેન્કિંગ સેવાઓ પ્રદાન કરી શકે છે. હવે વાત કરીએ છીએ એનબીએનસી બેન્કોની જેમ જ કાર્યો કરે છે, પરંતુ એમાં થોડો તફાવત છે. તો એ તફાવત કયો છે એ આપણે જોવાનો છે. એનબીએફસી બેન્કોની જેમ કાર્ય કરે છે, પણ થોડો તફાવત છે, આપણે ઉપર લખેલું છે. લોકોએ બેંક લાયસન્સ રાખ્યા વિના બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે. એની પાસે બેંકનું લાયસન્સ નથી, છતાં પણ બેન્કિંગ સેવાઓ પ્રદાન કરે છે. જો યાદ રાખજો, ઘણી વખત એવું પણ પૂછાય છે કે નીચેના પૈકી કઈ સંસ્થા બેંકનું લાયસન્સ રાખ્યા વિના બેન્કિંગ સેવાઓ પ્રદાન કરી શકે છે. તો મિત્રો, એ નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની એટલે કે એનબીએફસી. ઓકે, એનબીએફસી ડિમાન્ડ ડ્રાફ્ટ સ્વીકારતી નથી. એનબીએફસી એ ચૂકવણી અને સમાધાનના સિસ્ટમનો ભાગ નથી. એનબીએફસી પોતે ચેક જારી કરી શકતું નથી, એટલે કે ચેક આપી શકતું નથી. થાપણો વીમા અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશનની થાપણ વીમા સુવિધા બેન્કોથી વિપરીત છે. એનબીએફસી થાપણદારો માટે ઉપલબ્ધ નથી. રિઝર્વ રેશિયો એટલે કે સીઆરઆર, એસએલઆર જાળવવા માટે એનબીએફસીને કોઈ જરૂર નથી. એનબીએફસી મુખ્યત્વે કૃષિ, ઔદ્યોગિક પ્રવૃત્તિ, વેચાણ, ખરીદી, સ્થાવર સંપત્તિના બાંધકામને લગાવી શકતું નથી. એનબીએફસીના કિસ્સામાં 100% સુધી વિદેશી રોકાણ મંજૂરી છે. જો આ આપણા માટે એક બહુ જ જાણવા જેવી વસ્તુ છે. આ હંમેશા ક્યાંક પૂછાઈ શકે છે કે એનબીએફસીના કિસ્સામાં એફડીઆઈ કેટલી મંજૂર થયેલી છે. તો મિત્રો, એનબીએફસીના કિસ્સામાં જે આપણી એફડીઆઈ છે એ 100% મંજૂર થયેલી છે. અને એનબીએફસી એક નાણાકીય બોડી અને મની હેન્ડલિંગમાં કામ કરે છે. નીચેનામાંથી કઈ સમિતિઓ કમિશન એનબીએફસીના હાલના માળખાની સમીક્ષા સાથે સંકળાયેલ છે? તો મિત્રો, જે ઉપરની આપણને બે સમિતિ આપવામાં આવેલી છે, જેમ્સ એજ રાજ સમિતિ અને ચક્રવર્તી સમિતિ, જે છે એ એનબીએફસીના હાલના માળખાની સમીક્ષા સાથે સંકળાયેલ છે. હવે જે એનબીએફસીના હાલના માળખાની સમીક્ષા કરવા માટે વિવિધ પ્રકારની જે સમીક્ષાઓ રહેલી છે, જે સમિતિઓ રહેલી છે, એના વિશે આપણે જોઈ લઈએ. સૌથી પહેલી સમિતિ આપણને આપવામાં આવેલી હતી ઓપ્શનમાં જેમ્સ રાજ સમિતિ, જે June 1974 એને થયેલું છે. અભ્યાસ જૂથે પ્રાઇઝ ચીટ અને અન્ય યોજનાઓ પર પ્રતિબંધ મૂકવા માટે ભલામણ કરી હતી. જો જેમ્સ એસ રાજ સમિતિએ જે અભ્યાસ કરી અને જે આ સમિતિ હતી એણે પ્રાઇઝ ચીટ એટલે કે લોટરી, ચીટ ફંડ આ બધી યોજનાઓ જે હતી એના પર પ્રતિબંધ લાવવા માટેની એક ભલામણ કરી, જે સંસદને એક બિલ લાવવા માટે સૂચન કર્યું હતું, જે દેશભરના ચીટ ફંડ્સ પર લાગુ જોગવાઈઓને એકરૂપતાની ખાતરી આપે છે. વાત કરીએ છીએ ચક્રવર્તી સમિતિની, જે December 1982 જેની સ્થાપના થઈ. આરબીઆઈના તત્કાલીન ગવર્નર ડૉક્ટર મનમોહનસિંહ, જે આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન પણ રહી ચૂક્યા છે 10 વર્ષ માટે, UPA 1 અને UPA 2, જેમના અધ્યક્ષપદ હેઠળ આ સમિતિની નિમણૂક થયેલી હતી. સુખમોય ચક્રવર્તી ભારતના નાણાકીય પ્રણાલીની કામગીરીની સમીક્ષા કરશે એવી એક વાત આમાં લેવામાં આવેલી હતી. દીપક મોહંતી સમિતિ ભારતીય રિઝર્વ બેંકમાં ડેટા અને માહિતી મેનેજમેન્ટ પર કામ કરશે એ માટે એમની એક સમિતિ બનાવવામાં આવેલી હતી. ઉર્જિત પટેલ સમિતિ, જે વર્તમાન નાણાકીય નીતિ માળખાની તપાસ કરવા માટે ઉર્જિત પટેલ સમિતિની નિમણૂક કરવામાં આવેલ છે. ઓકે, નીચે આવેલા નિવેદનોને ધ્યાનમાં લો રાખીને PMGSY અને તેના અમલીકરણને ધ્યાનમાં લો. તે માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયના અધિકાર હેઠળ કામ કરે છે. PMGSY નવી ટેકનોલોજી માર્ગદર્શિકા અનુસાર દરખાસ્તની દરેક બેન્ચમાં 10% લંબાઈ અને નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને નિર્માણ કરવાની વાત કરે છે. કયા વિધાનો સાચા છે એ જોવાના છે. તો મિત્રો, આપવાનું એક પણ વિધાન સાચું નથી. હવે કયા કઈ રીતે વાક્યો સાચા બનશે એ આપણે જોઈ લઈએ છીએ. દેખો, જોઈ લો, ગ્રામ સડક યોજના ગ્રામીણ વિકાસ મંત્રાલયની સત્તા હેઠળ 25 ડિસેમ્બર 2020 રોજ શરૂ કરવામાં આવી હતી. ક્યારે શરૂ કરવામાં આવી હતી? 25 ડિસેમ્બર 2020 રોજ શરૂ કરવામાં આવેલ, જેમાં સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર ભંડોળ પૂરું પાડે છે. કોણ પાડે છે? સંપૂર્ણપણે કેન્દ્ર સરકારનું ભંડોળ પૂરું પાડે છે. ગ્રામ સડક યોજના નવી ટેકનોલોજીની માર્ગદર્શિકા અનુસાર માર્ગ બાંધકામ માટે દરેક દરખાસ્તો 15% લંબાઈની નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી બાંધકામ કરી શકાય છે. આમાંથી 5% રસ્તાઓ
આઈઆરસી માન્યપાતા ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવનાર છે. આ યાદ રાખજો, ક્યાંક પૂછાઈ શકે છે કે જે ગ્રામ વિકાસ એજન્સી એટલે કે ગ્રામ સડક યોજના અંતર્ગત ગ્રામ વિકાસ મંત્રાલય દ્વારા જે રોડ બનાવવાના થનાર છે, જે રસ્તાઓ બનાવવાના થનાર છે, એ રસ્તાઓમાં કેટલા ટકા રસ્તાઓ આઈઆરસી માન્યતાપાત્ર ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવનાર છે? તો 5% આવશે. આઈઆરસીએ હવે ગ્રામીણ રસ્તાઓ નિર્માણ માટે કોર જીઓ ટેક્સટાઇલને માન્યતા આપેલી છે. આ સૂચનાઓ મુજબ PMGSY3 હેઠળ ગ્રામીણ રસ્તાઓની 5% લંબાઈ કોર જીઓ ટેક્સટાઇલનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે. હવે જે કોર જીઓ ટેક્સટાઇલનો ઉપયોગ કરીને જે રસ્તાઓ બનાવવામાં આવનાર છે, જે તે રાજ્યોની અંદર કેટલા રસ્તો ફાળવેલા છે, ટોટલ રસ્તો છે ફાળવ્યા છે આપણને, ટોટલ સેન્ટ્રલ ગવર્મેન્ટે 1674 કિલોમીટરનો રસ્તો ફાળવ્યો છે, જેના માટે 1 કરોડ ચોરસ મીટર જેટલી જમીનની જરૂરિયાત પડશે, જ્યારે એમાં 70 કરોડ જેવો ખર્ચ થવાનો અંદાજ છે. હવે જોઈએ છીએ કે સૌથી વધુ એ રસ્તો કયા રાજ્યને ફાળવ્યો છે. તો મિત્રો, સૌથી વધુ જો કોઈ રાજ્યને ફાળવ્યો હોય તો મિત્રો, એ રાજ્ય ફાળવેલો છે ઓરિસ્સા રાજ્યને. ક્યારે કોને ફાળવ્યો છે? ઓરિસ્સાને ફાળવ્યો છે. 470 કિલોમીટર રસ્તો ફાળવ્યો છે. જ્યારે આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતને ફાળવ્યો છે 151 કિલોમીટર. ઓકે મિત્રો, અલગ અલગ બીજા રાજ્યોની પણ ફાળવણી કરવામાં આવેલી છે. તમિલનાડુમાં 369 છે, જ્યારે એનાથી ઓછી વાત કરીએ છીએ તો મહારાષ્ટ્રમાં 328 છે, એનાથી ઓછી વાત કરીએ છીએ તો આંધ્રપ્રદેશમાં 164 છે, પછી ગુજરાતના 151 છે, ત્યારબાદ તેલંગાણાના 121 છે અને કેરળના 71 કિલોમીટરની વાત આમાં લેવામાં આવેલી છે. ક્વેશ્ચન નંબર 6 શું કહે છે કે નીચેનામાંથી કોકોનટ ફાઇબર વિશે કયું વાક્ય સાચું નથી? તે થર્મલ વાહકતા માટે પ્રતિરોધક છે, તે અન્ય તંતુઓની તુલનામાં 4 ગણા વધારે તાણ લેવા સક્ષમ છે, તે નવીનીકરણમાં છે પણ ખર્ચાળ છે, તેનો ઉપયોગ બાંધકામ સામગ્રી તરીકે થઈ શકે છે. તો મિત્રો, સાચા નથી એ જોવાના છે. ફક્ત અને ફક્ત ત્રીજું વાક્ય જે છે તે નવીનીકરણ છે પરંતુ ખર્ચાળ છે, એ વાક્ય ખોટું છે. બાકી જ્યારે થર્મલ વાહકતા માટે પ્રતિરોધક છે, અન્ય તંતુઓની તુલનામાં 4 ગણા વધારે તાણ લેવા માટે સક્ષમ છે, તેનો ઉપયોગ બાંધકામ સામગ્રી તરીકે થઈ શકે છે. હવે જોઈએ છીએ નારિયેળ ફાઇબરના ગુણધર્મો જે છે એ આપણે જોવાના છે. નાળિયેર ફાઇબર શ્રેષ્ઠ શારીરિક અને રાસાયણિક ગુણધર્મો એમાં સમાયેલા છે. તે થર્મલ વાહકતા, જો નાળિયેર ફાઇબરમાં થર્મલ વાહકતા છે, ઉચ્ચ કઠિનતા છે, નક્ષમતા છે, ટકાઉપણું માટે પ્રતિરોધક અને નવીનીકરણ છે અને એક સસ્તું છે. જુઓ આ શું કઈ રીતે વાક્ય ખોટું પડ્યું હતું, તે નવીનીકરણ છે વત્તા ખર્ચાળ છે, પરંતુ અહીં શું વાત છે, તે સસ્તું છે. પણ તે અન્ય તંતુઓની તુલનામાં 4 ગણા વધારે તાણ લેવામાં પણ સક્ષમ છે, જે વાક્ય આપણું સાચું પડેલું છે. તે બાંધકામ સામગ્રી તરીકે નાળિયેર ફાઇબર એક સારો વિકલ્પ બની શકે છે. અને વાત કરીએ છીએ, પ્રાયોગિક અભ્યાસમાં જોવા મળ્યું હતું કે સિમેન્ટ સાથે 2% CF આંશિક ફેરબદલ સાથે સંકુચિત શક્તિમાં પણ વધારો થયેલો જોવા મળેલ છે. ઓકે, ક્વેશ્ચન નંબર 7 શું કહે છે? એન નાઇટ્રોસોડી મેથિલેમાઇન અને એન નાઇટ્રોસોડીથેનોલામાઇન ક્યારેક સમાચારમાં જોવા મળે છે? અત્યારે આજકાલ બહુ જ સમાચારમાં જોવા મળે છે, તાજેતરમાં સમાચારમાં આવે છે. NDMA એટલે કે એન નાઇટ્રોસોડી મેથિલેમાઇન અને એન નાઇટ્રોસોડીથેનોલામિન. ઓકે, એના ઓપ્શન આપણને આપવામાં આવેલા છે 4. આ ઝેરી સંયોજનો છે જે દક્ષિણ ભારતમાં ભૂગર્ભ જળના વ્યાપક પ્રદૂષણ તરફ દોરી જાય છે. બીજો ઓપ્શન છે, આ કાર્સિનોજેનિક સંયોજનો છે જેમાં જેમ કે ખાવામાં આવે છે, જેમ કે માંસ, બેકન એટલે કે બેકરીની આઇટમો, થોડી ચીઝવાળી આઇટમો અને થોડી ઓછી ચરબીવાળા દૂધ વગેરે આઇટમોની અંદર જોવા મળે છે. આ સંયોજનો તાજેતરમાં COVID-19 પરીક્ષણમાં ઉત્પ્રેરક તરીકે ઉપયોગમાં લેવાયા છે. આ ઝેરી રસાયણ છે જે ગ્રીનહાઉસ વાયુઓના સંયમ માટે મોટાભાગે જવાબદાર ઉપરના વાતાવરણીય સ્તરોમાં જોવા મળે છે. મિત્રો, ઓપ્શન છે, આ કાર્સિનોજેનિક સંયોજનો છે જે માંસ, બેકરી આઇટમ, ચીઝ, ઓછી ચરબીવાળા દૂધ વગેરે ખાવાની અંદર આ જાતના જે સંયોજનો જે છે, આ જે સંયોજકો છે એ જોવા મળતા હોય છે.
વાત કરીએ છીએ કે ખોરાકમાં કાર્સિનોજેનિક સંયોજનો શોધવા માટે તેમને આ પ્લેટફોર્મ વિશે શું જાણવાની તમારે જરૂર છે, તો એ આપને હું જણાવી દઉં. સૌથી પહેલી વાત છે કે અભ્યાસ જે છે એ કર્કરોગ અથવા મ્યુટેજેનિક સંયોજન NDMA અને NDEA તપાસ માટે છે, જે ક્યારેક માંસ, બેકરી આઇટમ, ચીઝ આઇટમ, ઓછી ચરબીવાળા દૂધ જેવી ખાદ્ય વસ્તુઓમાં જોવા મળે છે. તે DNAમાં કાર્બન નેનોમેટ્રિયલ્સની સ્થિર કરીને સુધારેલ ઇલેક્ટ્રોડ વિકસિત કરીને પ્રાપ્ત થયેલું છે. નાઇટ્રોસમાઇનની તપાસ માટે ઉપયોગમાં લેવામાં આવતી મોટાભાગની તકનીકોમાં UMમાં શોધવાની મર્યાદા હોય છે, જે NDMA અને NDDA માટે શોધ મર્યાદા અનુક્રમે NDMA અને NDEA માટે શોધ મર્યાદા અનુક્રમે 9.9 × 10⁻⁹ એમ અને 9.6 × 10⁻⁹ એમ નક્કી કરવામાં આવેલ છે. DNA તેના બંધારણને ધ્યાનમાં રાખીને નીચેનામાંથી કયું વાક્ય યોગ્ય છે આપણે શોધવાનું થશે. પહેલું વાક્ય છે, DNAમાં જોવા મળતા માત્ર 3 પ્રકારના નાઇટ્રોજન પાયા એડેનાઇન એ, થાઇમિન ટી અને ગ્યુનાઇન જી છે. દરેક ન્યુક્લિયોફાઇટાઇડમાં સલ્ફેટ જૂથ, સુગર જૂથ અને નાઇટ્રોજન બેઝ હોય છે. તો એ વાક્યની વાત છે કે આને આ દરેક બંને વાક્યો ખોટા છે. હવે સાચા કઈ રીતે થશે એ આપણે જોવાના છે. હવે વાત કરીએ છીએ ડીઓક્સિરી બેન્યુકિન એસિડ અથવા DNA. એ એક પરમાણુ છે જેમાં જીવતંત્રની વિકાસ, જીવંત અને પ્રજનન માટે જરૂરી સૂચનાઓ સામેલ છે. આ સૂચનાઓ દરેક કોષની અંદર જોવા મળે છે અને માતા પિતા દ્વારા તેમના બાળકો સુધી પહોંચાડવામાં આવે છે. DNA ન્યુક્લિયોટાઇડ્સ કહેવાતા પરમાણુઓથી બનેલો છે. દરેક ન્યુક્લિયોટાઇડ્સ ફોસ્ફેટ જૂથ, સુગર જૂથ અને નાઇટ્રોજન બેઝ હોય છે. નાઇટ્રોજન પાયાના પ્રકારો છે એડેનાઇન એ, થાઇમિન ટી, ગ્લ્યુનાઇન જી અને સાઇટાસિન સી. જો અહીં આપણે આગળના આપણા ક્વેશ્ચનની અંદર જોઈ લઈએ છીએ કે 3 ઓપ્શન આપણને આપવામાં આવેલા હતા. DNAમાં જોવા મળતા 3 ગુણધર્મો જે જોવા મળેલા છે નાઇટ્રોજનના પાયા એડેનાઇન એ, થાઇમિન ટી, ગ્યુનાઇન જી, પરંતુ અહીં DNAની અંદર આપણે જોઈએ છીએ એ પ્રમાણે DNAની અંદર 4 જૂથ આપવામાં આવેલા છે. 4 પ્રકારો આપવામાં આવેલા છે પાયાના. સાઇટોસિન સી જે છે એ પણ એક પાયાનો પ્રકાર છે. આ પાયાનો ક્રમ છે જે DNAની સૂચનાઓ અથવા આનુવંશિક કોડ નક્કી કરે છે. માનવ DNA પાસે લગભગ 3 અબજ પાયા છે અને તે લોકોમાંથી 99% જેટલા પાયાઓ સમાન જેટલા રહેલા હોય છે. COVID-19ની વચ્ચે અર્થતંત્રને મજબૂત કરવા માટે RBI દ્વારા તાજેતરમાં કરવામાં આવેલા પગલાઓ નીચેનામાંથી કયા છે? તો મિત્રો, સૌથી પહેલો આન્સર છે આપણો, આપણે સાચા શોધવાના છે, રેપો રેટ 4.8થી ઘટાડીને 4.4 કરવામાં આવેલો છે, એટલે કે 40 બેઝિક પોઈન્ટનો ઘટાડો કરવામાં આવેલો છે. ભારતના વિદેશી વેપારના ધિરાણ સુવિધા અને પ્રોત્સાહન માટે એક્ઝિમ બેંકને 15,000 કરોડની ક્રેડિટ લાઇન જાહેર કરવામાં આવેલી છે. તો મિત્રો, આ વાક્યોમાં ફક્ત બીજું વાક્ય સાચું છે, પહેલું વાક્ય સાચું નથી, કારણ કે 4.4થી ઘટાડવામાં આવેલો છે, 4.8થી નહીં. એ આપણે જોઈએ છીએ અહીં આગળ. રેપો રેટમાં જે ઘટાડો થયેલો છે કે રાજ્યપાલે એટલે કે ગવર્નરે વૃદ્ધિને પુનર્જીવિત કરવા માટે અને COVID-19ની અસરને ઘટાડવા માટે, રાજ્યપાલ નથી લખેલું અહીં, ગવર્નર છે, RBIના ગવર્નર, મુખ્ય નીતિના દરમાં ઘટાડો કરવાની ઘોષણા કરી છે, જ્યારે ફુગાવાના લક્ષ્યોને અંદર રહે છે તેની ખાતરી કરે છે. RBI દ્વારા નીચેના ફેરફારો કરવામાં આવેલા છે. કયા ફેરફારો થયા છે જોઈ લઈએ. ક્વેશ્ચનમાં હતું રેપો રેટ 4.8થી 4.4 કરવામાં આવેલો છે, પરંતુ નહીં મિત્રો, 4.4થી 4 કરવામાં આવેલો છે. 40 બેઝિક પોઈન્ટનો ઘટાડો થયો છે એ સાચો છે, પરંતુ 4.8 થી 4.4 નહીં પણ 4.8 થી 4 કરવામાં આવેલો છે. સીમાંત સ્તી સુવિધા દર છે 4.6 થી 4.25 કરવામાં આવેલો છે. બેંક રેટ જે હતો એ 4.65 થી 4.25 કરવામાં આવેલો છે અને રિવર્સ રેપો રેટ છે 3.75 થી 3.35 કરવામાં આવેલો છે. ઇકોલોજીકલ સેન્સિટિવ એરિયા વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? વાત પહેલા વાક્ય છે, આ તે વિસ્તાર છે જે સંરક્ષિત વિસ્તારો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્યપ્રાણી અભયારણ્યની આસપાસના 15 કિલોમીટરની અંતરે આવેલા છે. આને પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા સૂચિત કરવામાં આવેલું છે. તો એની વાત કરવા છીએ તો એમાં એક પણ વાક્ય સાચું નથી. હવે સાચા વાક્યો શું છે એ આપણે અહીં જોઈએ છીએ.
ઇકો સેન્સિટિવ એરિયા એ સંરક્ષિત ક્ષેત્રો એટલે કે વિસ્તાર, રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્ય પ્રાણી અભયારણ્ય આસપાસના 10 કિલોમીટરે આવતા, કેટલા કિલોમીટરે આવતા, જો અહીં એક વસ્તુ છે, 10 કિલોમીટરને આવતા વિસ્તારો છે. પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ 1986 હેઠળ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા સૂચિત કરવામાં આવેલું છે. મૂળ ઉદ્દેશ રાષ્ટ્રીય ઉદ્યાનો અને વન્ય પ્રાણી અભયારણ્યની આસપાસની કેટલીક પ્રવૃત્તિઓનું નિયમન કરવાનો છે, જેથી સંરક્ષિત વિસ્તારોને સમાવી રહેલા નાજુક ઇકોસિસ્ટમ પર આવી પ્રવૃત્તિઓનો નકારાત્મક પ્રભાવને ઘટાડી શકાય છે. ક્વેશ્ચન નંબર 11 જે છે એ રેગ્યુલરમાં આવતો ક્વેશ્ચન છે. મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ ગેરંટી યોજના સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો. એક સેન્ટ્રલ સેક્ટર સ્કીમ છે. મિત્રો ધ્યાન રાખજો, વાક્યો સાચા વાક્યો આપણે શોધવાના છે. જેનો હેતુ દરેક ગ્રામીણ ઘરના નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસની વેતનની રોજગારી પૂરી પાડવાની છે, જે પુખ્ત સભ્યો કુશળ કાર્ય કરવા માટે, એટલે કે કુશળ કારીગર કાર્ય કરવા માટે સ્વયંસેવક છે, જે સ્વયં પોતાની રીતે આવી શકે છે. ગ્રામ પંચાયતમાં પ્રોજેક્ટ્સનું સોશિયલ ઓડિટ કરવાની સત્તા ગ્રામસભાને આપવામાં આવેલી છે. તો મિત્રો આમાંના કયા વાક્યો એવા છે કે જે સાચા છે? તો મિત્રો ફક્ત અને ફક્ત ત્રીજું વાક્ય જે છે એ એક જ વાક્ય સાચું છે. કેમ એ વસ્તુ અહીં હું સમજાવું છું તમને. કેમ? જો સૌથી પહેલું વાક્ય ખોટું છે. કેમ કે મનરેગા એ કોર સ્કીમની મુખ્ય ભાગનો ભાગ છે અને તે કાયદા દ્વારા નિર્ધારિત મુજબ ઓનલી નહીં સેન્ટ્રલ ગવર્મેન્ટ પરંતુ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ખર્ચની વહેંચણીનો ધોરણે, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ખર્ચની વહેંચણી ધોરણે કેન્દ્રીય પ્રાયોજિતનો વહીવટ કેન્દ્ર કરે છે. સમજો, કેન્દ્રીય પ્રાયોજિત યોજના એટલે કે એનો વહીવટ કેન્દ્ર કરે છે. યોજનાના અમલીકરણના જે સત્તા છે એ કેન્દ્ર પાસે છે, પરંતુ જે એમાં જે ફંડ આપવામાં આવે છે, એમાં જે પૈસા આપવામાં આવે છે, એ પૈસા કેન્દ્ર અને રાજ્યની અલગ અલગ યોજનામાં અલગ અલગ ટકાવારી બંધાયેલી હોય છે. ઓકે, ચલો. આ અધિનિયમ રાજ્યોને રોજગાર આપવા માટે પ્રોત્સાહિત કરે છે, કારણ કે અકુશળ મજૂર, કેવા મજૂર? અકુશળ મજૂર. જો આપણા વાક્યની અંદર કેવું હતું, કુશળ મજૂર. ખર્ચના 100% અને કાર્યક્રમની 75% સામગ્રી ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા ઉઠાવવામાં આવે છે. મજૂરી ખર્ચના 100% અને જે પ્રોગ્રામ થયો છે, જે કંઈ પણ વસ્તુ બનાવવામાં આવેલું છે, માટી પુરાણ થયું છે કે પછી ટોયલેટની બંધાણી થઈ છે કે જે થયું છે, તેમાં 75% જે સામગ્રી હોય એનો ખર્ચ કેન્દ્ર સરકાર આપે છે અને 25% ખર્ચ રાજ્ય સરકાર આપતી હોય છે. વાત બીજી કરીએ, મનરેગાનો આદેશ એ દરેક ગ્રામીણ ઘરના નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછી 100 દિવસની ગેરંટીડ વેતન રોજગાર પૂરા પાડવાનો છે, જે પુખ્ત સભ્યો, પરંતુ કેવા સભ્યોની વાત છે? અકુશળ સભ્યો, જાતે કામ કરવા સ્વયંસેવક છે. જો આપણા આની અંદર પેલું આપવામાં આવેલું હતું કુશળ સભ્યો. વિધાન 3 જે છે એ સાચું છે. અધિનિયમ મુજબ ગ્રામસભા ગ્રામ પંચાયતમાં લેવાલી યોજના અંતર્ગત તમામ પ્રોજેક્ટ્સના નિયમિત રીતે સામાજિક ઓડિટ કરશે. ઇટ્સ ડીટ નહીં, ઓડિટ કરશે. ગ્રામસભા સ્થાનિક ક્ષેત્રની સંભાવનાઓ, તેની જરૂરિયાતો અને સ્થાનિક સંસાધનોને ધ્યાનમાં રાખીને ગ્રામસભાની બેઠકોના કામોને અગ્રતા આપવાનો ક્રમ પણ નક્કી કરશે અને પ્રોજેક્ટ્સના અમલીકરણને મોનિટરિંગ કરી શકે છે. આંતરરાષ્ટ્રીય દૈનિક જૈવિક વિવિધતા સંબંધિત નીચે આપેલા નિવેદનોને ધ્યાનમાં લો. પહેલું નિવેદન છે, અમારા ઉકેલો પ્રકૃતિમાં છે. આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા 2020ના દિવસની થીમ શું છે? તે જૈવિક વિવિધતા પરનું સંમેલનમાં લેવામાં આવેલું હતું, તો એના ઓપ્શન આપવાનો આપેલા છે. અને સૌથી એક પહેલું જ વાક્ય જે છે, અમારા ઉકેલ પ્રકૃતિમાં છે, એ એમની એક થીમ છે. 2020નો જે જૈવિક વિવિધતા દિવસ ઉજવાઈ ગયો એની થીમ છે. હવે વાત કરીએ છીએ કે પહેલું વાક્ય ખોટું છે અને બીજું, પહેલું વાક્ય સાચું છે અને બીજું વાક્ય ખોટું છે, તો કઈ રીતે છે? પહેલું સાચું છે, એમાં શું કહેલું છે કે આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતાનો દિવસ યુએન દ્વારા 22 મેના રોજ વાર્ષિક ધોરણે યોજાયેલી જૈવ વિવિધતાના મુદ્દાઓને પ્રોત્સાહન આપવા માટે માન્ય આંતરરાષ્ટ્રીય દિવસ છે. 2020 માટેની થીમ હતી અમારા ઉકેલો પ્રકૃતિમાં છે. વિધાન 2 ખોટું છે. કઈ રીતે સમજાવું છું? 29 ડિસેમ્બરે બાયોલોજિકલ ડાયવર્સિટી પરનું કન્વેન્શન 2000 સુધી અમલમાં આવ્યું. તે દિવસની ઉજવણી માટે
આયોજિત કરવામાં આવેલો છે. ત્યારબાદ 22મે, એટલે જો શરૂઆતમાં એવું નક્કી કરવામાં આવેલું હતું, અહીં આપણને એવું કહેવામાં આવ્યું કે તે દિવસ, એટલે કે કયો દિવસ, 22મેના દિવસે જે અત્યારે આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ ઉજવવામાં આવે છે એ 2000ની જે કન્વેન્શન હતું એ વખતે લેવામાં આવેલું હતું. ના, પરંતુ એ વખતે 29 ડિસેમ્બરને દિવસને ઉજવણી કરવા માટે નક્કી કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારબાદ 22મેના રોજ સંમેલનના સ્વીકારવાની, 22મેના દિવસે એ સંમેલનનો સ્વીકાર થયો હતો, એની યાદમાં તારીખ બદલી અને 22મે કરવામાં આવેલી છે. ઓકે મિત્રો, આશા રાખું છું કે તમને આજની જે નવો એપ્રોચ આપણે જે લીધેલો છે એ નવા એપ્રોચની અંદર તમને ખરેખર બહુ જ મજા આવી હશે. જો ખરેખર મજા આવી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો, જેથી કરીને ખ્યાલ આવે કે તમને આ નવો એપ્રોચ પસંદ આવ્યો છે કે નહીં. જો નવો એપ્રોચ પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી, વિડીયોને લાઇક કરી લો, તમારા મિત્રો સાથે શેર કરી લો, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો જે સબસ્ક્રાઇબ કરી લો. થેન્ક યુ. આભાર.